અમદાવાદના વાસણા ગામના ડાયાભાઈ દરજી પત્ની લીલાબેન સાથે સંબંધીના લગ્નમાં હિંમતનગર જવા નીકળ્યા હતા. રવિવારે ડાયાભાઈ અને લીલાબેન અમદાવાદથી હિંમતનગરની ટ્રેનમાં બેઠા હતા ત્યારે એક યુવકે તેમની સાથે પરિચય કેળવ્યો હતો. બાદમાં આ યુવકે આ દંપતીના ભોળપણનો લાભ લઈ ચામાં કેફી પીણું પીવડાવી દીધું હતું, જેના કારણે દંપતી બેભાન થઈ ગયું. ત્યારબાદ આરોપી સોનાના દાગીના અને રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયો. હિંમતનગર આવી ગયા બાદ પણ આ દંપતી નહીં ઉઠતા તેમને બેશુદ્ધ હાલતમાં હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સિવિલમાં સારવાર દરમિયાન ડાયાભાઈ ભાનમાં આવ્યા હતા, પરંતુ લીલાબેનને જીવ ગુમાવવો પડ્યો. ચાલે ચાલ્યો કાકા ચાપ્યો હતા કે મારે ક્યાંથી ચીપ્યો હતા અને લાવ્યો છે અને બગડ છે ચાપી છે ચીપી હતી ને કલાક થયું ફોન ચૂકી ગયા બે જણા પછી બેપન થઈ ગયા. પછી શું કહો મારા હારો ઊંચા કરીને હિંમત ઉતારી દીધા અને દવાખાને લઈ ગયા અને અમુક કર્યું. પછી મને તો પછી બંધ રહ્યું નહીં કશું સાહેબ, હું અહીં આવ્યો છે અહીં દાખલ કર્યા તો જ મને કોઈ બંધ નહીં. એક માર ક્યાંથી બુટ્ટી લઈ ગયો છે એક જ અને 500 રૂપિયા હતા થેલીમાં એ લઈ ગયા છે. ટ્રેનમાં મુસાફરોને કેફી પીણું પીવડાવીને લૂંટ કરનાર ટોળકી સક્રિય છે. અગાઉ આ પ્રકારના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ગેંગના કારણે એક મહિલાનું મોત નિપજતા રેલવે પોલીસ હરકતમાં આવી છે અને આવી ટોળકીને પકડવા માટે રેલવે સ્ટેશન અને ટ્રેનમાં ખાનગી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેથી એ બે મુસાફરોએ ચા પીધેલી અને ચા પીધા પછી તે બેહોશ થઈ ગયેલા, જે દરમિયાન સગરી મુસાફર લેડી લીલાબેનના કાનમાંથી એક બુટિયું 1001 રૂપિયાની કિંમતનું અને 500 રૂપિયા રોકડાની ચોરી કરી લઈ ગયેલ છે અને તે બેહોશ થયેલા મુસાફર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા અને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવેલા અને તારીખ 22/5 રોજ તેમનું મરણ ગયેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે અને આ બાબતે ગુનો દાખલ કરેલ છે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં. વૃદ્ધ દંપતીને ટ્રેનમાં અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂકવાની કિંમત ચૂકવવી પડી છે. આ ઘટનાથી આખો પરિવાર આઘાત મૂળ થઈ ગયો છે. પત્નીના મોતના આઘાતમાં ડાયાભીની તબિયત પણ કથળી છે. રેલવે પોલીસે આ કેસમાં લૂંટ અને હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે અનિતા પટણી, વીટીવી અમદાવાદ.